इमरान खान घर में आतंकी होवानो दावो सामे आवी रह्यो छे। पाकिस्तान लाहौर थी आ मोटी खबर सामे आवी रही छे, जे रीते आ विगतो सामे आवी रही छे। आपने जणावी दईए जमा पार्क में आतंकवादी होवानो दावो छे, 30 थी 40 आतंकवादी होवानो दावो कराई रह्यो छे। आतंकवादियों ने 24 कलाकनु अल्टिमेटम आपवामां आव्यु छे। आतंकवादियों ने सरेन्डर करने माटे आ अल्टिमेटम आपवामां आव्यु छे। आतंकवादियों विरुद्ध ऑपरेशन तेज करायु छे। इमरान खान निवासस्थाने सुरक्षा वधारी देवामां आवी छे। पाकिस्तान पोलीसनु पीटीआई ने अल्टिमेटम सामे आव्यु छे। जमा पार्कमां थी आ विगत सामे आवी रही छे, 30 थी 40 आतंकवादी होवानो दावो छे। अमरेलीना वगसरामां सिंहनी पजवणी करी सेल्फी लेवाना केसमां वन विभाग भीनो संकेलवाना फिराकमां होवाना आक्षेपो थई रह्या छे। प्रदीप भाखर नामना शख्सनी सामे वन विभागे कार्यवाही करी छे, परंतु वन विभाग सामान्य दंड करी छोड़वाना फिराकमां होवाना आक्षेपो थई रह्या छे। सिंहनी पजवणी दरमियान प्रदीप भाखर साथे राजकीय नेताना पुत्र होवाने लईने आरएफओथी लई सीसीएफ सहितना अधिकारीओना फोन स्विच ऑफ थई गया छे। सिंहनी पजवणीना केसमां सामान्य लोकोने जेलना हवाले करतुं वन विभाग प्रदीप भाखर सामे केवी कार्यवाही करे छे ते जोवुं रह्युं। जे रीते आ विगतो सामे आवी छे, वन विभागे बंध बारणे कार्यवाही करी होवानी माहिती सामे आवी रही छे। मीडिया ने दूर राखीने कार्यवाही करवामां आवी होवानी विगतो छे, त्यारे वन विभागनी कार्यवाही थी लोकोमां रोष जोवा मळी रह्यो छे। राजन अमारी साथे फोन लाइन पर संवाददाता जोड़ाई चुक्या छे। राजन, जे रीते आ विगतो सामे आवी रही छे, भीनू संकेलवानी फिराकमां होय तेवुं लागी रह्युं छे, बंध बारणी कार्यवाही करवामां आवी रही छे, जेना पगले लोकोमां रोष छे, हाल शुं अपडेट छे? समग्र घटना जे छे परम દિવસે એટલે કે બે દિવસ પહેલા બગસરા તાલુકા પ્રમુખ પ્રદીપ ભાખરે પોતાના સોશિયલ મીડિયા સાઇટ પર જે સિંહ સાથે સેલ્ફી અને સિંહની પજવણીના વિડીયો અપલોડ કર્યા હતા, તે મામલે વન વિભાગ સતત સમગ્ર મામલો છે છુપાવવાની કોશિશ કરી રહ્યો તેવું લાગી રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આજ સવારથી જ વન વિભાગના અધિકારી અને કર્મચારી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કેટલાક અધિકારીઓના ફોન સ્વિચ ઓફ આવે છે અથવા તો કેટલાક અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી। આ સમગ્ર મામલે સૌથી મોટા અપડેટ એ છે કે વન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે વન વિભાગને આ સિંહની પજવણીનું લોકેશન મળી ગયું છે। ધારી ગીર પૂર્વની સરસિયા રેન્જમાં આ પ્રકારની ઘટના બની હોવાની વાત સામે આવી રહી છે, અને સાથે એક વાત એ પણ છે કે આ સમગ્ર ઘટનામાં રાજકીય આગેવાન અને એકાદ બે રાજકીય મોટા માથાના પુત્રો પણ સાથે હોવાની માહિતી મળી રહી છે, અને એના કારણે જ કદાચ આ વન વિભાગ છે સમગ્ર પ્રકરણને દબાવવા માંગતું હોય તેવું લાગી રહ્યું છે। અંદરથી જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ વન વિભાગ જે પણ આરોપીઓ છે અથવા તો જેમણે પણ આ કરતૂત કરી છે તેમને મામૂલી દંડ ફટકારી અને છોડી દેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે અત્યારે। જી, લોકોના નિવેદનો રાજના મામલે શું આવી રહ્યા છે? હજુ સુધી નિવેદનો તો કોઈના આવ્યા નથી, પરંતુ જે સિંહ પ્રેમીઓ છે તેવું એ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે જો સામાન્ય માણસે આ પ્રકારની ભૂલ કરી હોય તો વન વિભાગ જ તરત જ શુરાતન બતાવે છે અને તેમને જેલમાં ધકેલી દેવા સુધીના પગલાઓ ભરે છે, પરંતુ આ સમગ્ર મામલામાં રાજકીય આગેવાનોના દીકરાઓ અથવા તો રાજકીય આગેવાન સંડોવાયેલા હોવાના કારણે વન વિભાગ કદાચ શરમ અનુભવતું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જી બિલકુલ રાજન, આ જે રીતે વિગતો સામે આવી રહી છે, મોટા ભાગેના કેસમાં જ્યારે પણ આવા વિડીયો વાયરલ થતા હોય છે ત્વરિત કાર્યવાહી કરવામાં આવતી હોય છે, અને જે પણ આમાં સંડોવાયેલા હોય તેઓની વિરુદ્ધ કાયદેસર પગલાં પણ લેવાતા હોય છે, તો આ કેસમાં પણ એ પગલાં લેવાય તે ખૂબ જ જરૂરી છે, કારણ કે જો પગલાં લેવાશે તો જ આવા તત્વો સામે એક ઉદાહરણ બેસાડી શકાશે। બિલકુલ, કારણ કે જેમણે પણ આ વિડીયો અને ફોટા અપલોડ કર્યા છે તે કોઈ સામાન્ય માણસ નથી। બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખરે પોતાના સોશિયલ મીડિયા સાઇટ પર આ વિડીયો અપલોડ કર્યા છે। વન વિભાગ પાસે એટલી માહિતી પણ આવી ગઈ છે, આપણને અંદરથી જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે વન વિભાગે શોધી કાઢ્યું છે કે આ વિડીયો ક્યાંના છે અને લોકેશન શું છે, અને જો સૂત્રોની વાત માનીએ તો ધારી તાલુકા ધારી ગીર પૂર્વ વિસ્તાર છે ત્યાંની જે સરસિયા રેન્જ છે ત્યાં આ પ્રકારની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે। પરંતુ વન વિભાગના અધિકારીઓ છે એ મીડિયાને પણ ખો આપી રહ્યા છે, થોડી વાર એમ કહે છે કે કુકાઓના આરએફઓને તપાસ સોંપવામાં આવી છે, થોડી વાર એમ કહે છે કે અમે રજા પર છીએ અથવા તો બીજાને ચાર્જ આપ્યું છે, એટલે એક વાત તો આમાં ચોક્કસ નક્કી થાય છે કે રાજકીય આગેવાનો આમાં સંડોવાયેલા હોવાના કારણે વન વિભાગ કદાચ કાર્યવાહી કરવામાં શરમ અનુભવી રહ્યું છે, પરંતુ વન વિભાગે નિષ્પક્ષ રહી અને જે સામાન્ય લોકો ઉપર જે પગલાં લે છે તેવા જ પગલાં આ લોકો પર લે તો જ એક દાખલો બેસે અને સિંહોની પજવણીનો અંત આવે। જી
રાજન આભાર માહિતી બદલ. આગળ વાત કરીએ તો ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ગરમી ઓછી નહીં થાય. અમદાવાદમાં 5 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન છે. ગુજરાતમાં 1 ડિગ્રી જેટલું વધશે તાપમાન. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાના સમાચાર છે. अब भी फिलहाल जो अगले 5 दिन में टेम्परेचर का कोई चेंजेस नहीं होने का संभावना है. अगले 5 दिन तक मोस्टली जो गुजरात में टेम्परेचर 1.5 डिग्री बढ़ सकता है, लेकिन वो भी नो लार्ज चेंज में आएगा. अब भी टेम्परेचर का ज़्यादा बदलाव होने का कोई संभावना नहीं है. कल अहमदाबाद में टेम्परेचर 41.2 डिग्री सेल्सियस रिपोर्ट किया गया था और आज भी अराउंड 41 बिलो 42 डिग्री सेल्सियस होने का संभावना है. अगले 5 दिन में अराउंड 41 डिग्री सेल्सियस होने का संभावना है. हीट एक्शन प्लान के अंडर में हमने अगले 5 दिन के लिए येलो अलर्ट में रखा है. અને હવે વાત કરીશું ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેની. ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ચોમાસું મોડું બેસી શકે છે. ચોમાસું 4 જૂનની આસપાસ કેરળમાં બેસી શકે છે. કેરળમાં ચોમાસું મોડું બેસશે તો ગુજરાતમાં પણ વિલંબ થશે. જો સિસ્ટમ મજબૂત હશે તો ગુજરાતમાં સમયસર ચોમાસું બેસશે. સાયક્લોનના કારણે કેરળમાં 4 જૂન પૂર્વાનુમાન લગાડવામાં આવ્યું છે. કેરળમાં મોડું ચોમાસું આવતા ગુજરાતમાં પણ ચોમાસું મોડું બેસવાની શક્યતા છે. કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ સિસ્ટમ મજબૂત હશે તો ગુજરાતમાં સમયસર ચોમાસું આવી શકે છે. તો 4 દિન ડિલે હો રહા હૈ કેરલામાં. હો સકતા હૈ હમારા ભી કુછ દિન ડિલે હો સકતા હૈ. अगर सिस्टम काफी स्ट्रॉन्ग सिस्टम आए तो हम नॉर्मल डेट में भी हम गुजरात में पहुंच सकता है. लेकिन जैसे हम डिले शुरू हो रहा है तो गुजरात में भी डिले होने का रूल आउट नहीं है. आखिर गुजरात में क्यारी बेसे चौमासु. हवामान निष्णात अंबालाल पटेल नु अनुमान सामे आवी छे. तारीख 15 થી 30 જૂન में गुजरात में चौमासु बेसी सके. 22 થી 24 જૂન में गुजरात में चौमासु जोर पकड़े. ચોમાસું આ વખતે લગભગ 15 જૂનથી 30 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે છે. પણ ખાસ કરીને 22 થી 24 જૂનમાં ચોમાસું વ્યવસ્થિત રીતે ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે. દેશમાં ચોમાસું ક્યારે દસ્તક દેશે અમલાલને સાંભળો. કેરળમાં 5 થી 8 જૂનની વચ્ચે ચોમાસું બેસી શકે છે. મોટરા નામના વાવાઝોડાના કારણે મોડું થઈ શકે છે. આંદામાન નિકોબારમાં 22 થી 25 મી સુધી વરસાદ થઈ શકે છે. ટાપુઓ પર વરસાદ બાદ કેરળમાં વરસાદ આવે છે. કેરળમાં 28 મીની આસપાસ વરસાદ થઈ શકે છે. ચોમાસું તો આવશે વ્યવસ્થિત, પણ બીજું ઉલ્લેખનીય છે કે આ ચોમાસું લગભગ જે મોખા નામનું વાવાઝોડું આવ્યું હતું એના કારણે થોડુંક લેટ થઈ શકે. આંદામાન નિકોબાર ટાપુમાં 22 થી 25 તારીખમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આંદામાન નિકોબાર ટાપુમાં પ્રથમ વરસાદ આવતો હોય છે અને ત્યારબાદ કેરળમાં વરસાદ આવે છે. કેરળમાં લગભગ 28 મી આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે. કેરળમાં 5 જૂનથી 8 જૂન વચ્ચે ચોમાસું જરા વ્યવસ્થિત બેસી શકવાની સંભાવના રહે છે. ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલની મોટી આગાહી છે. અંબાલાલ પટેલે ખેડૂતોને ખુશ કરી દેતી આગાહી કરી છે. કેરળમાં વહેલું મોડું થાય તો ગુજરાતમાં નિયમિત ચોમાસું બેસવાની આગાહી છે. ગુજરાતમાં ચોમાસાની નિયમિત સાયકલ જોવાઈ રહી છે. ગુજરાતમાં 15 થી 30 જૂનની વચ્ચે ચોમાસું આવી શકે છે તેવી આગાહી તેમણે કરી છે. અને કેરળમાં ચોમાસું મોડું બેસે, બહુ વહેલું બેસે, પરંતુ ગુજરાતમાં તો ચોમાસાની જે નિયમિત સાયકલ અત્યારે જણાઈ રહી છે એટલે ગુજરાતમાં તો ચોમાસું લગભગ 15 જૂનથી 30 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે છે. સમયવાહી પ્રવાહનું જોર વધશે. તો આ વખતના ચોમાસા અંગે અંબાલાલનું અનુમાન છે. આ વખતે ચોમાસું નિયમિત આવવાની શક્યતા છે, પરંતુ વચ્ચે ચોમાસું ખેંચાઈ શકે છે.
अंबालाल पटेले पाछोतरो वरसाद पण सारो रहेवानी शक्यता दर्शावी छे। हालना संकेतो जोता गुजरातमां चिंताની જરૂર નથી। ચોમાસુ શરૂઆતમાં નિયમિત આવવાની શક્યતા રહે છે, પછી વચ્ચે ચોમાસુ ખેંચાઈ શકે, પાછોતેર વર્ષા પણ સારો આવવાની શક્યતા રહે છે। એટલે ચોમાસા અંગે અત્યારે હાલના ચિહ્નો જોતા ચિંતા કરવાની જરૂર નથી। અંબાલાલ પટેલે પ્રાચીન વર્ષા વિજ્ઞાનથી કર્યું છે અનુમાન। હાલના વાદળો બપોરે સ્થિર થાય તો ચોમાસાના સારા સંકેત, વાદળો બપોરે સ્થિર થાય તે પ્રક્રિયા સવા મહિનો ચાલે છે। ચોમાસા અંગે હાલના સંકેતો સારા છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। આ સવારના ધુમાડા વાદળા ધીરે ધીરે વધશે અને બપોરે સ્થિર થશે। બપોરે જ્યારે સ્થિર થાય ત્યાર પછી લગભગ આ પ્રક્રિયા મહિનો સવા મહિનો ચાલતી હોય છે, એટલે વરસાદ થશે અને આ પ્રક્રિયા લગભગ મેના અંતમાં કે જેઠના અધવચ્ચે શરૂ થતી હોય છે। જે અત્યારે શરૂ થઈ છે એ ચોમાસું જે છે એના ચિહ્નો બરાબર વ્યવસ્થિત શરૂ થયા છે। તો હવે સાંભળો, ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેને લઈને અનુમાન કર્યું છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ। તેઓના અનુમાન પ્રમાણે કેરળમાં 2-5 જૂનની વચ્ચે ચોમાસું દસ્તક દઈ શકે છે, ગુજરાતમાં 20-22 જૂને ચોમાસું બેસી શકે છે, ગુજરાતમાં સામાન્યથી સારું ચોમાસું રહી શકે છે। આ વર્ષે 2023 નું ચોમાસું છે તે કેરળની અંદર 2 જૂન થી લઈને 5 જૂન દરમિયાન તેની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે। ત્યાંથી પછી ધીમે ધીમે ઉત્તર તરફ ચોમાસું આગળ વધશે એટલે ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો અમારા અનુમાન મુજબ લગભગ ગુજરાતની અંદર 20-22 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થાય અને ચોમાસું છે એ વિધિવત રીતે બેસી જાય તેવી આગળ વધશે અને ગુજરાત રાજ્યની અંદર પણ એકંદરે સામાન્યથી સારું ચોમાસું રહેશે એવી સંભાવનાઓ આ વર્ષે 2023 નું ચોમાસું છે તે કેરળની અંદર 2 જૂન થી લઈને 5 જૂન દરમિયાન તેની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે। ત્યાંથી પછી ધીમે ધીમે ઉત્તર તરફ ચોમાસું આગળ વધશે એટલે ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો અમારા અનુમાન મુજબ લગભગ ગુજરાતની અંદર 20-22 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થાય અને ચોમાસું છે એ વિધિવત રીતે બેસી જાય તેવી સંભાવનાઓ છે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે અને ગુજરાત રાજ્યની અંદર પણ એકંદરે સામાન્યથી સારું ચોમાસું રહેશે એવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે। આ તરફ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે। ગોમતીઘાટ ભડકેશ્વર લાઇટ હાઉસ પર ઊંચા મોજા ઉછળ્યા, ગોમતીઘાટમાં ઊંચા મોજા જોવા મળ્યા, યાત્રિકો દરિયા કિનારે જોખમી સેલ્ફી લેતા પણ જોવા મળ્યા। દરિયામાં કરંટ જોવા મળ્યા જેના આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। દરિયામાં કરંટ આવતા ઊંચા મોજા ઉછળતા લોકો પણ મોટી સંખ્યામાં તે જોવા માટે પહોંચ્યા હતા, તો લોકો જોખમી સેલ્ફી લેતા પણ આ દ્રશ્યોમાં કેદ થયા છે। દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને જેના પગલે લોકો પણ ત્યાં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા, ગોમતીઘાટ ભડકેશ્વર ખાતે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। તો અમદાવાદના નારોલ વિસ્તારમાં એક સોસાયટીમાં પાણી ન આવતા વિફરેલા લોકોએ સોસાયટીના ચેરમેનની સામે હોબાળો કર્યો, રૂપિયાની ઉચ્ચાપત કરી હોવાનો આરોપની સાથે ચેરમેનનો ઘેરાવો કરાયો, સોસાયટીનું લાઇટ બિલ ન ભરાતા સોસાયટીનું કનેક્શન કપાયું છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે। તો માનવ અવશેષો મળવાનો જે મામલો છે તે સિદ્ધપુર નગરપાલિકા ચીફ ઓફિસરની કાર્યવાહી તે મુદ્દે સામે આવે છે। વોટર વર્કર્સના ઇજનેર વિનુભાઈ પટણીએ ફરજ મોકૂફ કર્યા હોવાની વિગત છે। આ ફરજમાં બેદરકારીના કારણે ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ફરજ મોકૂફ દરમિયાન તેઓને ફાયર વિભાગમાં હાજરી આપવી પડશે। પાટણ સિદ્ધપુરમાં માનવ અવશેષ મળવાનો જે મામલો છે તે સામે આવ્યો હતો અને તેને લઈને આજે ફરી પાઇપલાઇનમાંથી માનવ અવશેષ મળ્યા છે। સિદ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી અવશેષો મળી આવ્યા છે, ખોદકામ દરમિયાન માનવ અવશેષ મળ્યા હોવાની વિગત છે। વોર્ડ નંબર 5માં ડોશીની પોળ વિસ્તારમાં ખોદકામ કરતા અવશેષો મળ્યા છે, એક બાદ એક માનવ અવશેષ મળતા અનેક સવાલ ઉભા થયા છે। અવશેષ મળતા સ્થાનિક પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। પાટણ જિલ્લા ઇન્ચાર્જ SP વિશાખા ડબરાબે સ્થળ મુલાકાત લીધી, પ્રથમ દ્રષ્ટિએ માનવ અવશેષો હોવાનું જાણવા મળ્યું છે, તેવું SPનું નિવેદન છે। માનવ અવશેષની તપાસ અર્થે FSL ખાતે મોકલી આપવામાં આવ્યા છે। બોડી પાર્ટ મિલા હે
एंड स्टमक तक का हिस्सा मिला हमें, तो इसको जो है हमने अभी पीएम के लिए भेजा पहले, पर वहाँ से जो है हमने एफएसएल के लिए भेज दिया बिकॉज इट वॉज नॉट देवर नॉट एबल टू आइडेंटिफाई कि एग्जैक्टली बॉडी किस चीज़ की है। प्राइमा फेसी हम लोगों को ये लग रहा है कि ह्यूमन बॉडी है, अभी एफएसएल का रिपोर्ट आएगा उसके पश्चात हमें पता लगेगा। मृतदेह मिलो तो अने एनो बीजो पार्ट आज लाल डोसीनी पोर अगार थी मिलेलो छे अने जे आना कारणे प्रदूषित पानी साथ शहरनी प्रजा गभराई गेली छे। वोर्ड नंबर 5 ની અંદર ઉપલી શેરીમાં આશાપુરા માતાના મંદિર આગળથી મૃતદેહના અવશેષો મળેલા હતા અને આજે અહીંયા આગળ મંડી બજારની બાજુમાં લાલ ડોસીની પોળ આગળથી ગઈકાલે જ્યારે ખોદકામ કર્યું ત્યારથી તેને દુર્ગંધ અસહ્ય દુર્ગંધ મારતી હતી, તો એના કારણે ગઈકાલે કામ બંધ કરીને આજ સવારે ખોદ્યું ત્યારે ફરીથી મૃતદેહ મળેલા છે। આણંદના પેટલાદમાં લગ્નમાં ગયેલા પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા, ખડાણાના સરદારપુરા વિસ્તારમાં બે મકાનમાં લાખો રૂપિયાના ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા, તિજોરીના તાળા તોડીને દાગીનો અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા। પેટલાદના ગ્રામ્ય પંથકમાં છેલ્લા એક અઠવાડિયામાં 7 થી વધુ મકાનમાં ચોરીની ઘટના બની છે, ત્યારે પોલીસની કામગીરી સામે અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે। તો બનાસકાંઠામાં ડીસા સહકારી મંડળીના ઓડિટર 50,000 ની લાંચ લેતા ઝડપાયા હોવાની માહિતી છે। ઓડિટરે દૂધ મંડળીના વાર્ષિક ઓડિટમાં કોઈ ખામી ન કાઢવા માટે 50,000 ની લાંચ માંગી હતી। એસીબીએ ઓડિટર પ્રવીણ જોશીને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે। તો ગોંડલમાં બસ સ્ટેન્ડમાં એસટી બસની બ્રેક ફેલ થવાને હોને લઈને વિગત આવી રહી છે। બ્રેક ફેલ થતા પૂછપરછ બારી સુધી બસ પહોંચી હતી, બેરીકેડ તોડીને એસટી બસ પૂછપરછથી બારી સુધી પહોંચી હતી। ડેપોમાં બેઠેલો એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, બસ સ્ટેન્ડમાં બેસેલા લોકોના જીવ પડીકે બંધાયા હતા, ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આ બસની બ્રેક ફેલ થઈ છે અને તે સીધે સીધી આગળ બેરીકેડ તોડીને ટિકિટ બારી સુધી પહોંચી જાય છે। આ દ્રશ્યો તેના સામે આવ્યા છે અને જેના કારણે અંદર બેઠેલો એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। જોઈ શકાય છે આ દ્રશ્યમાં કઈ રીતે બસ બેરીકેડ તોડીને સીધી ટિકિટ બારી સુધી પહોંચી ગઈ અને આ ઘટનાથી લોકોના જીવ પડીકે બંધા હતા। હાલ આ સમગ્ર મામલે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે। વડોદરા ગોરવાની ભાડે આપેલી વીર સાવરકર શાળામાં 10 ફાયરબોલ તોડી નાખ્યા હોવાની વિગત છે। ગોરવા ખાતે લગ્ન પ્રસંગમાં ઉતારા માટે જગ્યા ભાડે આપવામાં આવી હતી, જાનૈયા ફાયરબોલથી ફૂટબોલ રમતા 28,000 નું નુકસાન થયું છે। ફાયરબોલથી ફૂટબોલ રમવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। મોરબીના હળવદમાં વરિયાળીમાં ભેળસેળ કરતી એક ફેક્ટરી ઝડપાઈ છે, ફેક્ટરીમાંથી 49,130 કિલો કેમિકલ યુક્ત વરિયાળી, 6,400 કિલો સાદી વરિયાળી, 3,025 કિલો કેમિકલ યુક્ત પાવડર ઝડપાયો છે। મોરબી એલસીબીએ કુલ 1,82,150 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી હિતેશ અગ્રવાલ 2 વર્ષથી માર્કેટિંગ યાર્ડમાં સસ્તા ભાવે વરિયાળીની ખરીદી કરીને કેમિકલ યુક્ત પાવડરની ભેળસેળ કરતો હતો, કેમિકલ યુક્ત પેકિંગ કરીને બહારના રાજ્યમાં તેને વેચતો હતો। મોરબી એલસીબીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી યથાવત, 5મા તબક્કામાં એપીએમસી રોડ સહિત રળિયાતી વિસ્તારમાં દબાણો દૂર કરાયા, જીસીબી મશીનથી સતત દબાણો હટાવવાની કામગીરી ચાલુ। દાહોદમાં ચાકલે રોડ સ્થિત શાક માર્કેટ ખાલી કરવાનો પાલિકાનો આદેશ, વેપારીઓ અન્ય સ્થળે જગ્યા ફાળવવા પ્રાંત કચેરીએ કરી રજૂઆત, એકાએક જગ્યા ખાલી કરવાનું કહેતા ગુજરાન ચલાવવાને લઈને મુશ્કેલી ઊભી થઈ। સ્માર્ટ સિટી અંતર્ગત શહેરમાં ચાલી રહી છે મેગા ડેમોલિશનની કામગીરી। હિંમતનગરમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ, માતાજીના મંદિર પાસેના ટીપી રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરાયા, 4 દબાણો દૂર કરવા સમયે પોલીસ બંદોબસ્ત પણ રખાયો સાથે।
પાટણના સુધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી મળ્યા માનવ અવશેષો પાણીની સમસ્યાના નિરાકરણ માટે લાઇનમાં ફોલ્ટ શોધવા ખોદકામ કરતા મળ્યા અવશેષો છેલ્લા કેટલાક દિવસોથી સર્જાઈ હતી પાણીની સમસ્યા પાઇપલાઇનમાંથી માનવ અવશેષો મળતા પાલિકા તંત્રે હાથ ધરી તપાસ માનવ અવશેષોની પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા પ્રાથમિક રિપોર્ટ મુજબ બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોમાં તો રાજકોટથી સમાચાર આવી રહ્યા છે સામે માતૃ દિવસે ત્યજેલી બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હોવાની વિગત છે. ત્રણ દિવસની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્રણ દિવસથી પોલીસ નિષ્ઠુર માતાની શોધ કરી રહી છે. સીસીટીવી હોવા છતાં કેસમાં હજી સુધી કોઈ કડી મળી નથી. 14મી મધર્સ ડેના દિવસે બાળકીને ત્યજી દેવાઈ હતી. કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકીને તરછોડી દેવાઈ હતી. અનામી પારણામાં ત્રણ દિવસની બાળકીને ત્યજી દેવાઈ હતી. બાળકના મોત અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે. બાળકી પ્રીમેચ્યોર હોવાથી તેનું મોત થયું હતું. તબીબોના સતત પ્રયાસો છતાં બાળકીનું મોત થયું છે. બાળકના સ્વજનોને શોધવા પોલીસે સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરી છે. એડમિટ થઈ ત્યારે આનું જે વેટ કહેવાય વજન આપણા 1.5 કિલોથી ઓછું હતું, 1.36 કેજી. અને આ પ્રીમેચ્યોર હતું, એટલે પ્રીમેચ્યોર એટલે આપણે જે ફૂલ ટાઈમ 9 મહિના હોવું જોઈએ, આટલું ઓછું સમયમાં ડિલિવરી થાય તો આનું વેટ બહુ ઓછું હોય. એટલે આનું આપના શિફ્ટ કર્યું અને અને શિફ્ટની સાથે સાથે આનું વેન્ટિલેશન પણ આપ્યું અને આજે સવારે આનું અનફોર્ચ્યુનેટલી ડેથ થઈ ગયું. એમએલસી કેસ થઈ ગયા અને એમએલસી કેસમાં આ પોલીસ જે છે, પોલીસ બધું આપણા પાસે સીસીટીવી છે, આ સીસીટીવી અને આની સહાયતાથી અને અને આનું ઇન્વેસ્ટિગેશન હોય આ બધું અહીંયા શોધ કરતા. મોરબી નગરપાલિકાની ભૂલોના કારણે કરોડો રૂપિયાના આવાસ ખંડેર હાલતમાં જોવા મળ્યા છે. 8 વર્ષ પૂર્વે મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત 608 મકાનો બનાવવાનો કોન્ટ્રાક્ટ કૃષ્ણા કન્સ્ટ્રક્શન નામની કંપનીને અપાયો હતો, પરંતુ આ કોન્ટ્રાક્ટરે કોરોનાકાળમાં મજૂરીની અછતનું બહાનું કાઢી કામ અધૂરું છોડી મૂક્યું. અને નવાઈની વાતો એ છે કે અધૂરું કામ છોડીને જનાર કોન્ટ્રાક્ટર પેઢીને મોરબી નગરપાલિકાએ સંપૂર્ણ ચૂકવણું કરી દીધું છે. મોરબી નગરપાલિકાએ અવારનવાર કામ પૂરું કરવા કોન્ટ્રાક્ટરને અલ્ટિમેટમ પણ આપ્યું હતું. આમ છતાં કંપનીએ કામ પૂર્ણ ન કરતા વર્ષ 2022માં આ મામલે તપાસ કમિટી બનાવાઈ હતી અને આ તપાસ કમિટીએ 15 દિવસમાં તપાસ પૂરી કરવાની હતી, પરંતુ તપાસમાં આજ દિવસ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને તપાસમાં ભીનું સંકેલાયું હોવાની આશંકા છે. પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે અર્ધ નિર્માણ થયેલા આવાસ કોન્ટ્રાક્ટરના કૌભાંડ બતાવી રહ્યા છે. અત્યાર સુધીમાં મોરબી નગરપાલિકાના ચોપડે કુલ 31.94 કરોડથી વધુની રકમ આ પેઢીને ચેક મારફતે પ્રજાની તિજોરીમાંથી ચૂકવાઈ છે, પરંતુ સત્તાધીશો કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાના બદલે અન્ય કોન્ટ્રાક્ટરને અધૂરા કામનો કોન્ટ્રાક્ટ આપી આવાસના મકાનોનું કામ ફરી શરૂ કરવા હૈયાધારણા આપી રહ્યા છે. આ કામને ચૂકવણી પછી જે તે સમયે કોરોના કાળ હતો અને આ કાળમાં કોન્ટ્રાક્ટર દ્વારા લેબરની ખામીને કારણે કામ અધૂરું અને વિલંબમાં હતેલ, જે કામને હવે ત્વરિત પૂર્ણ કરવા માટે તત્કાલીન ચીફ ઓફિસરશ્રીએ નિર્ણય કરેલ અને અન્ય કોન્ટ્રાક્ટરશ્રીને અગર તો નગરપાલિકા કક્ષાએ આ કામ ઝડપથી પૂર્ણ થાય તેવી તકેદારીના પગલાં ચીફ ઓફિસરશ્રી દ્વારા લેવામાં આવેલ છે. અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન માજમ, મેશ્વો, વાત્રક, વૈડી અને લાંગ જળાશયોમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. ડેમમાં પાણીનો જથ્થો ઓછો થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. આ અંગે સુપરવિઝન અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે માજમ ડેમમાં મરામતની કામગીરી ચાલતી હોવાથી પણ ખાલી કરાતા હાલ 5.25 MCM ડેડ સ્ટોક જથ્થો છે અને જ્યારે મેશ્વોમાં 48%, વાત્રકમાં 46% તથા વૈડીમાં 80% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેમાંથી માજમમાં 30 ક્યુસેક પાણી વહન કરવામાં આવી રહ્યું છે. નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે મેશ્વો, વૈડી, વાત્રક ડેમોમાં નાખવામાં આવે તો આવનારી પાણીની સમસ્યાથી આ જિલ્લાને બચાવી શકાય. ચોમાસાની અંદર આ સાલ વરસાદ આવે એવું લાગતું નથી, એટલે પાણીનો ખૂબ સમસ્યા ઊભી થાય છે. માટે કોઈ પણ સંજોગે સરકારશ્રીએ નર્મદા નહેરમાંથી પાણીની વ્યવસ્થા થાય
એ વ્યવસ્થા કરવાની વિનંતી છે. માધ્યમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામતનું કામ ચાલુ છે, જેને સંદર્ભે ડેમમાંથી પાણી છોડી ડેમ ખાલી કરવામાં આવે છે. હાલ ડેમમાં 5.25 MCM જેવો જથ્થો પાણીનો ઉપલબ્ધ છે, જે ગણતરી પ્રમાણે નગરપાલિકા અને પાણી પુરવઠા માટે પર્યાપ્ત છે. સાથોસાથ મોનિટરિંગ પણ ચાલુ છે કે રોજે રોજ વપરાશનું, જેથી કરીને આગામી સમયમાં તકલીફ ન પડે. માજમ સહિત 6 જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટ હોવાના સમાચાર છે. માજમ, મેશવો, વાત્રક ડેમોમાં પાણીમાં ઘટાડો છે. ગુજરાત ભાજપની કારોબારી બેઠક મળી. 30 મેથી દેશમાં વિશેષ અભિયાનની શરૂઆત થશે. લોકોના ઘર ઘર સુધી કેન્દ્ર સરકારે કરેલી કામગીરી પહોંચાડાશે. અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 30 મેથી 30 જૂન સુધી આ અભિયાન ચાલવાનું છે. રાજ્યમાં પ્રબુદ્ધ નાગરિકોને સંબોધન કરશે. કાર્યક્રમમાં અલગ અલગ મોરચાઓ પણ જોડાવાના છે. અલગ અલગ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના ઘરે ઘરે સુધી પહોંચવાનું, નાગરિકો સુધી પહોંચવાનું અભિયાન, એની આયોજન આજે થયું છે. એ અભિયાનના ભાગરૂપે રાજ્યમાં 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકોના સંમેલન થશે. રાજ્યના અલગ અલગ શહેરોની અંદર બિઝનેસ કોમ્યુનિટીના પણ સંમેલન થશે. પાર્ટીના અલગ અલગ મોરચાઓના સંયુક્ત સંમેલન વિધાનસભા સ્તર ઉપર થશે. રાજ્યની તમામ 26 એ 26 લોકસભાની અંદર વિશાળ જનસભાનું પણ આયોજન થશે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.